ચિત્રકલા દ્વારા અપાયેલ સંદેશ સાદો આહાર પૌષ્ટિક આહાર. હાલના સમયમાં બજારમાં વેચાતા ફાસ્ટ ફૂડના ક્રેઝથી થતા સ્વાસ્થ્યને થતા નુકસાનને ધ્યાનમાં રાખી ડોક્ટર સોનલબેન શાહે છેલ્લા 3 વર્ષથી સાદો આહાર પૌષ્ટિક આહાર પર પોતાની ચિત્રકલા તૈયાર કરી હાલના કોવિડના કપરા સમયમાં પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી કોવિડ સામેની લડાઈ જીતવાનો સંદેશો આપતો શુદ્ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે ખુલ્લો મૂક્યો છે. ચિત્રકાર સોનલબેન શાહ ડોક્ટર હોય પોતાના વ્યવસાયમાં તેમજ ઘરની જવાબદારીમાં વ્યસ્ત હોવા છતાં પોતાની કલા પ્રત્યેની રૂચિને સંપૂર્ણ ન્યાય આપવામાં સફળ રહ્યા છે. આ તેમનો પ્રથમ કલા શો યોજવામાં આવ્યો હતો. મારું નામ વિનોદ પટેલ છે. હું એક ચિત્રકાર તરીકે 40 વર્ષથી આ ફિલ્ડમાં છું. પહેલાં તો હું સોનલબેનને કોંગ્રેચ્યુલેશન કહીશ કે એમનું આ પહેલું સ્ટેપ છે અને સરસ રીતે કામ કર્યું છે. એમને સરસ સબ્જેક્ટને એમને અહીંયા ડિસ્પ્લે કર્યા છે. બીજી વસ્તુ એ ખાસ કે સોનલબેનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એક ડૉક્ટર તરીકે એમની જે ધીરજ અને સમજદારી સાથે એમને અહીંયા સબ્જેક્ટને એ રીતે રજૂ કર્યો છે કે જ્યારે કે આપણને એમ થાય કે બસ એને જોઈએ અને એને માણીએ, કારણ કે એ આપણા ફૂડ પરના સબ્જેક્ટ છે એમના, એટલે શું દોરવું ને એ પ્રશ્નો એમને દૂર કરી દીધા છે. કારણ કે એમની નજરમાં જે વસ્તુ આવી છે એ વસ્તુ એમને ડ્રો કરી છે અને એ અહીંયા ડિસ્પ્લે થયેલી છે. સોનલબેન સાથે સાથે ઘણા બધા બહેનો મારી સાથે કામ કરે છે કે એ લોકો અર્લી મોર્નિંગ સવારે 5 વાગે પણ મારા સ્ટુડિયોમાં પણ કામ કરવા માટે આવે છે અને એમની આ ધીરજ અને સમજદારી એ આજે આ સ્ટેજ પર લાવ્યા છે. અને સોનલબેને દરેક મીડિયમમાં કામ કર્યું છે, પેન્સિલ, વોટર કલર, મેપપેડ કલર, તો મીડિયમ ગમે તે હોય પણ એમની જે ક્યુરિયોસિટી જો વ્યક્તિમાં હોય ને તો સરસ કામ થઈ શકે છે. એટલે હું તો દિલથી એમને શુભેચ્છા પણ આપી રહ્યો છું કે આ રીતે બીજા સ્ટેપની અંદર આના કરતાં પણ વધારે સરસ ધ્યાન રાખીને સરસ કામ અહીંયા રજૂ કરે એવી મારી એક ટીચર તરીકેની અને એક ચિત્રકાર તરીકેની એ શુભેચ્છાઓ છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી અંદરની દિલની શુભેચ્છાઓ આપી રહ્યો છું. અસ્તુ. મારું નામ ડૉક્ટર સોનલ શાહ છે. મેં મારા સરના ગાઈડન્સમાં અંડરમાં જે ફૂડ આઇટમ્સ ઘરમાં દેખાય એને ક્લિક કરી અને એને ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે અને સરે મને એની માટે બહુ મોટી મદદ કરી છે. કેવી રીતે ડિટેલિંગ લાવવું, કેવી રીતે ડ્રોઈંગ કરવું, સબ્જેક્ટ કેવી રીતે ચૂઝ કરવો, શું કરવું, એ બધું સર પાસેથી મને શીખવા મળ્યું છે. અને આ જે તમને દેખાઈ રહ્યું છે એ તમે મેં એ રીતે થીમ ઊભી કરી છે કે તમે કોઈક રિસેપ્શનમાં કે કોઈક જમણવારમાં એન્ટર થાઓ તો તમને કેવી રીતે બધા સ્ટોલ્સ અલગ અલગ જોવા મળે છે, તો એ પ્રમાણે મેં અહીંયા અરેન્જમેન્ટ કરી છે કે તમને ગુજરાતી ખાવાનું પણ જોવા મળે, કાઠિયાવાડી પણ, પંજાબી પણ, સાઉથ ઇન્ડિયન પણ, અને એ રીતે મેં મારી થીમને એ રસ્તા પર લીધી છે.